અગાઉ આપણે સતત આવૃત્તિ વિતરણ વાળો એક દાખલો જોઈ ગયા હતા બરોબર આવૃત્તિ જેમાં આપણે જેમાં આપણે કે કોષ્ટકમાં થી ઓછી પ્રકારની સંચય આવૃત્તિ દર્શાવેલી છે તો તેના આધારે આપણે આ દાખલો કરવાનો રહેશે તો સૌ પ્રથમ આપણે દાખલાની સૂચના વાંચશું અને ત્યારબાદ આપણે આગળ દાખલો કરશું તો ન્યૂનતમ વજન ચારસો દસ ગ્રામ કેરીઓના વજનનો મધ્યક શોધવાનું છે બરાબર અહીંયા આપણને દર્શાવી દીધું છે કે ન્યૂનતમ વજન કેટલો છે ચારસો અહીં આપણને ચારસો દસ છે એ ન્યૂનતમ વજન આપી દીધો છે બરાબર ત્યારબાદ આપણે બીજું જે આપણને કોષ્ટકમાં અહીંયા દર્શાવેલું છે એના વિશે જોઈશું તો કેરીનો વજન ચારસો વીસથી ઓછો ચારસો ત્રીસથી ઓછો ચારસો ચાલીસથી ઓછો ચારસો પચાસથી ચારસો સાહીઠ અને ચારસો સિત્તેર અને અહીં આપણને કેરીઓની કુલ સંખ્યાઓ આપેલી છે બરાબર તો આપણે અહીંયા ચારસો દસ આપેલા છે એટલે આપણે વર્ગ બનાવી દેસું ચારસો દસ થી ચારસો વીસ ચારસો થી ચારસો ત્રીસ ચારસો થી ચારસો ચાલીસ ચારસો થી ચારસો પચાસ ચારસો અને ચારસો ચારસો જે આપણને અહીંયા સુધી દર્શાવેલું છે તે બરાબર પરંતુ અહીંયા આપણને આ જે કેરીઓની સંખ્યા આપેલી છે ને અહીંયાથી ઓછું આપેલું છે એટલે આ સંચય આવૃત્તિ આપેલી છે બરાબર આપણને સંચય આવૃત્તિનો આપણને સંખ્યાઓ આપી દીધી છે જે વર્ગમાં દર્શાવેલી છે બરાબર તો આપણે સૌ પ્રથમ કેવીઓની સંખ્યા આપણે જોવી પડશે કે ચારસો થી ચારસો માં કેટલી ચારસો થી ચારસો માં કેટલી તો આ તો આપણને શું આપેલી છે સંચય આવૃત્તિ એટલે સીએફઆઈ ઓકે તો હવે આપણે સૌ પ્રથમ એફ શોધીશું તો ઈ એફ કેવી રીતના શોધાશે તો આપણે જોઈશું તો આપણે હવે સીએફઆઈ આપણને આપી દીધી છે બરાબર આપણી સી છે જે કોષ્ટકમાં આપણને દર્શાવેલી છે તો આના ઉપરથી આપણે એફ શોધીશું તો સૌપ્રથમ આપણે તો અહીંયા આપણને ચૌદના ચૌદ જ રહેશે બરાબર ચોત્રીસ માંથી ચૌદ બાદ કરીએ એટલે કેટલા આવે તો વીસ પછી છોતેર માંથી આપણે વીસ બાદ ચોત્રીસ બાદ કરતા છોતેરમાંથી તો કેટલા મળશે આપણને બેતાલીસ અને એકસો ત્રીસમાંથી છોતેર બાદ કરી તો ચોપન ને એકસો પાસઠમાંથી એકસો ત્રીસ બાદ કરી તો પાંત્રીસ અને એકસો સી એસીમાંથી એકસો બાદ કરતાં આપણને મળે પંદર તો આ આપણને શું મળી ગઈ કેરીઓની સંખ્યા કેના પ્રમાણે તો બે હજાર ચારસો થી ચારસો વીસની ચૌદ સંખ્યા છે આ કેરીની સંખ્યા આપેલી છે બરાબર જે ચારસો દસ થી ચારસો માં ચૌદ ચારસો વીસ થી ચારસો માં વીસ ચારસો ત્રીસ થી ચારસો ના વર્ગમાં બેતાલીસ અને ચારસો ચાલીસ થી ચારસો પચાસ માં ચોપન ચારસો થી ચારસો માં પાંત્રીસ ને ચારસો સાઠ થી ચારસો માં પંદર બરાબર આ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે તો આપણે હવે અહીંયા કને આપણા એફમાં કિંમત મૂકી દેસુ બરાબર જેમ કે અગાઉ આપણે ગણતરી કરી કેરીની એફની કેરીઓની સંખ્યાની તો અહીંયા આવી હતી ચૌદ વીસ બેતાલીસ ચોપન પાંત્રીસ અને પંદર બરાબર હવે આની આપણે મધ્ય કિંમત શોધશું મધ્ય કિંમત બરાબર તો મધ્ય કિંમત બરાબર શું થાય અધ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા બે એટલે આપણને મળી જશે મધ્ય કિંમત તો આપણે એની પણ ગણતરી કરી લેશું પ્લસ ઉધ્વસીમાં કેમ કે મધ મધ્ય કિંમત બરાબર અધ સીમાનો વર્ગ અથવા ઉધ્વ સીમાનો વર્ગ ભાગ્યા બે તો ચારસો દસ પ્લસ ચારસો વીસ ભાગ્યા બે કરી આઠસો ત્રીસ ભાગ્યા બે કરતાં આપણને કેટલી મળશે અહીંયા અધ તો ચારસો પંદર બરાબર તેવી જ રીતના આપણે અહીંયા પણ લખી નાખશું ચારસો પંદર તેવી જ રીતના આ બધા જ વર્ગની મધ્ય કિંમત આપણને મળી જશે બરાબર તો ચારસો પચીસ ચારસો પાંત્રીસ ચારસો પિસ્તાલીસ ચારસો પંચાવન ચારસો બરાબર તમારે બધા જ વર્ગની ગણતરી કરી અને આ મધ્ય કિંમત મેળવવાની રહેશે બરાબર ત્યારબાદ આપણો આનો કેટલો એન આવશે આનો સરવાળો કરતાં આપણી પાસે કેટલો મળે તો એકસો એટલે એન બરાબર એકસો હવે આપણે અહીંયા કને ડી સો ડી મેળવવાનો છે બરાબર તો ડી કેવી રીતના મળે એક્સ બરાબર આપણે કેટલા લેશું તો ત્રણસો હવે સી બરાબર અહીંયા કને આપણે જોઈ તો મહત્તમ કિંમતમાંથી ન્યૂનતમ કિંમત બાદ કરતાં જે તફાવત મળે તેને શું કહેશું સી તો એ આપણો મળ્યો દસ બરાબર હવે આપણે આમાં ગણતરી કરશું તો ગણતરી કરતા આપણને અહિયાં કેટલા મળશે ચારસો ને પંદર માંથી આપણે કેટલા ચારસો ને પાંત્રીસ બાદ કરી ભાગ્યા દસ કરતા આપણને ડી બરાબર કેટલા મળશે તો માઇનસ બરાબર તો અહીંયા આપણે લખી નાખશું માઇનસ કિંમત મળી ગયું હવે આ ડી અને આ એફ નો ગુણાકાર કરતા બરાબર ચૌદું ઈઠ્યાવી પરંતુ અહીંયા માઇનસ બે છે એટલે આગળ આવ્યા માઇનસ હવે વીસ એકા વીસ પણ માઇનસ બેતાલીસ ગુણ્યા ઝીરો એટલે ઝીરો ચોપન એકા ચોપન પાંત્રી 2 સિત્તેર પંદર તેરી પિસ્તાલીસ બરાબર તો આનો પહેલા માઇનસ માઇનસ માઇનસનો અને પછી પ્લસ પ્લસનો તો માઇનસ આવે છે આપણા અડતાલીસ અને પ્લસ આવે છે આપણા કેટલા એકસો ચોપન પિસ્તાલીસ એટલે કુલ ટોટલ આપણો આન્સર આવશે અહીંયા એકસો ને એકવીસ બરાબર સીગમા એફઆઈડીઆઈ કેટલો તો એકસો ને એકવીસ બરાબર સૂત્રમાં હવે કિંમત મૂકીશું આપણે તો આપણું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીમાં એફઆઈડીઆઈ છેદમાં એન ઇન્ટુ સી તો આપણી પાસે બધી જ કિંમત આપેલી છે બરાબર એ બરાબર ત્રણસો ચારસો ને પાંત્રીસ પ્લસ એફઆઈડીઆઈ કેટલું આવ્યું આપણું એકસો એકવીસને એન બરાબર ગુણ્યા આપણો સી કેટલો છે તો દસ તો ચારસો પાંત્રીસ પ્લસ આ આપણે એકસો એકવીસ દ્વારા ગણી લેશું બરાબર તો ભાગ્યા કેટલા કરશું એકસો ને તો આપણે કેલસીમાં પેલા સૌપ્રથમ ગણતરી કરવાની રહેશે બારસો ને દસ ભાગ્ય એકસો એસી તો આપણને અહીંયા મળશે છ પોઈન્ટ સાતસો બાવીસ સમથિંગ બરાબર તો આ બંનેનો સરવાળો કરતા આપણને અહીંયા સંખ્યા મળશે ચારસો એકતાલીસ પોઈન્ટ બોતેર સાતસો બાવીસ બરાબર સમથિંગ મળે છે તો આપણે અહીંયા કને ચણાંક તરીકે રાખશું ચારસો એકતાલીસ પોઈન્ટ બોતેર તો એટલે કે મધ્યક એટલે આમ આપણે કેરીનું વજનની વજનનો જે આપણે મધ્યક શોધવાનો હતો મધ્યક આપણને કેટલો મળ્યો ચારસો ને એકતાલીસ પોઈન્ટ બોતેર ગ્રામ છે એક્ઝામ્પલ લઈશું કે કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીઓના વાર્ષિક વેચાણ વેરાનું વિતરણ નીચે આપેલ છે જે કંપનીઓના વેચાણ વેરાનો મધ્યક શોધવાનો છે બરાબર વેચાણ વેરો આપણને અહીંયા આપી દીધો છે પરંતુ તમને અહીંયા થોડુંક નવીન લાગશે કે અહીં જીરો થી દસ વર્ગ જે આપેલા છે તેના ઉપર ખાસ ધ્યાન દોરજો કે જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ અને ત્રીસ થી પચાસ અને પચાસ થી સિતેર અને તેની કંપનીઓની સંખ્યા આપેલી છે કે ત્રણ ચૌદ બત્રીસ ચાલીસ અને એકવીસ બરાબર તો આપણને અહીંયા વર્ગ લંબાઈ છે ને એ એક સમાન નથી મળતી બરાબર જેમ કે મધ્ય કિંમત બરાબર આપણને એ સરખી મળશે નહીં જેમ કે આપણે મધ્ય કિંમત બરાબર કેવી રીતના લેતા હતા તો કે મધ્ય કિંમત બરાબર પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા બે તો આપણી અધ સીમા અહીંયા કેટલી છે ઝીરો પ્લસ દસ ભાગ્યા બે કરીશું બરાબર તો અહીંયા આપણને મળશે એની મધ્ય કિંમત પાંચ રીતના પચાસ કરશું એટલે પચીસ ત્રીસ પ્લસ પચાસ એસી ભાગ્યા કરશું એટલે આપણને કેટલા મળશે તો ચાલીસ અને પચાસ પ્લસ સિતેર ભાગ્યા કરશું એટલે આપણને મળશે એની મધ્ય કિંમત સાહીઠ તો આપણે અહીંયા બધાની મધ્ય કિંમત લખી નાખી બરાબર પાંચ પંદર પચીસ ચાલીસ ને સાહીઠ બરાબર તો અહીંયા આપણે મધ્ય કિંમત આવી ગઈ હવે મધ્ય કિંમતના આધારે આપણે ડી મેળવશું એનું બરાબર પરંતુ અહીંયા ડી મેળવવામાં શું છે કે આપણને એ અને સી

અને એ બરાબર આપણે કેટલા લઈશું તો પચીસ લઈ લઈ બરાબર જે આવે છે એટલા માટે માટે તો અહીંયા અહીંયા આપણે લીધા એ ખબર પડી ગઈ વર્ગ લંબાઈ છે એ આપણી સમાન આવતી નથી એટલે મહત્તમ સામાન્ય એવો અવયવ કાઢતા આપણને સી બરાબર કેટલા લીધા તો પાંચ તો હવે આપણે એની કિંમત મૂકી અને આપણને જે મળે છે તે જોઈશું બરાબર તો બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી બરાબર તો આપણો એક્સ કેટલો પેલો પાંચ પાંચ બરાબર તો હવે આનામાંથી આપણે કરશું તો આપણને અહિયાં કળશે માઇનસ ચાર ડી બરાબર માઇનસ ચાર તો અહીંયા આપણે લખી નાખશું માઇનસ ચાર પછી એવી જ રીતના બીજા બધાના ગોત્તા માઈનસ બે ઝીરો ત્રણ અને સાત બરાબર છે તો તમને આવી રીતના ડીની કિંમત મળી જશે ગુણાકાર કરતા ત્રણ ચોક બાર ચાર દુ ચૌદ દુ ઇઠ્યાવીસ બરાબર અને જીરો વડે ગુણતા શું મળશે જીરો ચાલીસ તેરી એકસો ને વીસ એકવીસ સત્તા એકસો સડતાલીસ બરાબર તો હવે આનું કુલ ટોટલ કરતા આપણને અહીંયા મળી જશે બસો ને સિત્યાવીસ માઇનસ પ્લસ ને ખાસ ધ્યાનમાં રાખી અને કરવાનું રહેશે બરાબર તો એ આપણો શું આવ્યું સીગમાં એફઆઈડીઆઈ બરાબર તો હવે આપણે અહીંયા સૂત્ર મૂકીશું આપણે કેટલા આવ્યા બસો ને સિત્યાવીસ ભાગ્યા એન આપણી પાસે કેટલા છે તો એકસો ને દસ ને સી બરાબર આપણી પાસે કેટલા લીધેલા છે પાંચ બરાબર એ પાંચ શા માટે લીધા તેની પણ આપણે સ્પષ્ટતા કરી છે એટલે એ ખાસ ધ્યાન રાખવું બરાબર બરાબર એકસો ને એક હજાર એકસો આ પાંચ ને બસો ને સિત્યાવીસ વડે ગુણતા આપણને અગિયારસો ને પા અગિયારસો પાંત્રીસ મળે ભાગ્યા કેટલા કરશું એકસો ને દસ બરાબર પચીસ પ્લસ કરી અને આપણને અહીંયા કને કેટલા મળશે દસ પોઈન્ટ

લઈ શકીએ એટલે એક્સ બાર બરાબર આપણો કેટલો આવ્યો મધ્યક બરાબર તો વેચાણ વેરાનો મધ્યક કેટલા રૂપિયા થયો કહેવાય તો આમ વેચાણ વેરાના મધ્યક કેટલા રૂપિયા તો પાંત્રીસ પોઈન્ટ બત્રીસ હજાર કેમ કે હજારમાં કેમ કીધું તો આપણને કંપનીનો વેચાણ વેરો છે એ કેટલા હજાર રૂપિયામાં દર્શાવેલો હતો એટલા માટે આપણે અહીંયા હજાર લીધા બરાબર સ્વાધ્યાયમાં ત્રણ પોઈન્ટ એકમાં દાખલા નંબર પાંચ છ અને સાત અને સ્વાધ્યાય ત્રણમાં વિભાગ ડીમાં ચોથો દાખલો કરવાનો રહેશે